કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3માં વિષય આસપાસ પાઠ 10 રસોડાની વાત કરીશું. રસોડાનું તો આપણે સૌ જાણીએ છીએ કે રસોડા હોય તો આપણે અલગ અલગ વસ્તુઓ જમવા મળે છે ને, હે ને બાળકો? તો આપણે આજે રસોડા વિશે જાણીએ. તમે પાઠમાં પણ સમજ્યા હશો કે રસોડામાંથી આપણે શું શીખવા મળે છે અને રસોડામાં આપણે શું શું જાણવા પણ મળે છે, બરાબર ને? તો હવે આપણે એના વિશે થોડી ખાલી જગ્યાઓ પૂરીશું અને જોઈશું. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એક, સૂર્ય કુકરમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઉર્જા ખાલી જગ્યામાંથી મળે છે. આપણે જે રસોઈ બનાવીએ છીએ તો એ બનાવવા માટે સૂર્ય કુકરને માંથી રાંધવા માટે શેની જરૂર પડે છે, કઈ ઉર્જાની જરૂર પડે છે? તો સૂર્યની. સૂર્ય કુકરમાં રસોઈ બનાવી હોય તો શેનાથી થાય છે? સૂર્યની ઉર્જામાંથી આપણને મળે છે. બીજી ખાલી જગ્યા, ઢોકળા બનાવવા માટે ખાલી જગ્યા રીતેનો ઉપયોગ થાય છે. ઢોકળા બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? તો આપણે ઢોકળા શેના કેવી રીતે થાય છે? તો બાફવાની રીત હોય છે. ઢોકળા હંમેશા બાફી અને એને બનાવવામાં આવે છે. તો કઈ રીત આવે છે? બાફવાની રીત આવે છે. ત્રણ, ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. આપણે જ્યારે ચૂલો સળગાવવો હોય તો શેનો ઉપયોગ કરીએ છીએ? તો બળતણનો. બળતણ એટલે આપણે કંઈ પણ, ગેસ સગડી છે, બરાબર છે, તો પાયમસ છે, સ્ટોવ પર છે, એવી રીતે આપણે એ વસ્તુનું બળતણ કહેવાય છે. જે આપણે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ એ બધાને વસ્તુને શું કહેવાય? બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. ચાર, ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિભાડામાં પકવેલા વાસણ કોઈપણ વસ્તુ સાધન માટે અથડાવાથી તૂટી જાય છે. કઈ એવી વસ્તુ છે જેને માંથી બનાવેલી વસ્તુને નિભાડામાં પકવેલા આપણે કઈ એવી વસ્તુ છે જેને નિભાડામાં પકવવામાં આવે છે અને એ વાસણ કોઈપણ વસ્તુ કે સાધન સાથે અથડાવાથી તૂટી જાય છે? તો શું આવે ખાલી જગ્યામાં? તો માટીના વાસણો હોય છે કે એવી વસ્તુ હોય છે જે નિભાડામાં શું હોય છે? પકડવામાં આવે છે અને પછી જે કંઈ પણ બીજી વસ્તુ તેને અડકે તો એ શું થાય છે? તરત તૂટી જાય છે. પાંચ, કુકરમાં બનતી રસોઈ ખાલી જગ્યાની રીતે બને છે. કુકરમાં જે રસોઈ બનાવીએ છીએ એ કઈ રીતે બને છે? તો બાફવાની રીત છે. કુકરમાં આપણે જ્યારે શાક વગાડીએ અને પછી એને બંધ કરીએ તો શું થાય છે? બફાય છે. તો શું કહેવાય છે? એને બાફવાની રીત કહેવામાં આવે છે. છ, તમારી મમ્મી મેથીના ગોટા બનાવે છે તો મમ્મી રસોઈની ખાલી જગ્યા રીતે ઉપયોગ કરે છે. આપણે શું બનાવે છે? ગોટા બનાવે, એટલે આપણી ભાષામાં શું છે? ભજીયા કહીએ છીએ. ગોટા બનાવે છે તો કઈ રીતનો ઉપયોગ કરે છે આપણી મમ્મી? તો શું કહે છે? તળવાની રીતનો ઉપયોગ કરે છે. હવે આપણે થોડા ખરા ખોટા જોઈશું. તો નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે રાઈટની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. એક, પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી બની જાય છે. પ્રેશર કુકર એટલે આપણે કુકરમાં જે રસોઈ બનાવીએ છીએ ઝડપથી બની જાય છે. તો હા, સાચું, એ ઝડપથી બની જાય છે. બે, ચૂલા ઉપર રસોઈ કરવી એ પર્યાવરણ માટે લાભદાયક છે. ચૂલા ઉપર રસોઈ કરવી એ આપણા પર્યાવરણ માટે લાભદાયક છે? ખોટું. કારણ કે ચૂલા પર રસોઈ બનાવવાથી એના અંદરથી જે ધુમાડો નીકળે છે એ પ્રદૂષણ કરે છે, જેથી તે યોગ્ય ના ગણાય, માટે એમાં શું કરવાની આવશે? ચોકડી. ત્રણ, ચા કોફી બનાવવા માટે આપણે હાંડીનો ઉપયોગ કરીએ છીએ? ના, આપણે એનો હાંડીનો ઉપયોગ કરતા નથી, તેમાં શું આવશે? ખોટું. ચાર, ગાજર, ટામેટા, કાકડી વગેરે વસ્તુઓને આપણે કાચી ખાઈ શકાય? હા, આપણે કાચી શું ખાઈ શકીએ? કાકડી, ગાજર અને ટામેટા આપણે કાચા ખાઈ શકીએ છીએ, તો એમાં શું આવશે? સાચું. પાંચ, રસણ ઢોકળા બનાવે છે તે રાંધવામાં શેકવાની રીતનો ઉપયોગ કરે છે. શું કહે છે? રસણ ઢોકળા બનાવે છે તે રાંધવામાં શેકવાની રીતનો ઉપયોગ કરે છે? તો ના, ઢોકળા બનાવવામાં શું આવે છે? બાફીને બનાવે છે, શેકવાનો ઉપયોગ થતો નથી, તેમાં શું આવે? ખોટું. છ, સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી ભોજન રંધાય છે. તો હા, સાચું, સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી રસોઈ તૈયાર થાય છે, તેમાં શું આવશે? સાચું. સાત, લીંબુના શરબતમાં ખાંડ અને લીંબુનો રસ પાણીમાં નાખીને શરબત બનાવવામાં આવે છે. તો હા, આપણે લીંબુ શરબત બનાવીએ છીએ, તેમાં શું આવે? ખાંડ અને લીંબુનો રસ પાણીમાં ભેળવી અને પીવીએ છીએ, તો શું આવશે એમાં?
સાચું. હવે આપણે થોડા બંધ બેસતા જોડકા જોઈશું. વિભાગ અ ઉત્તર અને વિભાગ બ. વિભાગ અમાં છે એક તળીને, બે શેકીને, ત્રણ બાફીને, ચાર સાંતરીને, પાંચ અગ્નિ ઉપર શેકીને. તો ઉત્તરમાં આપણે આવશે એ બમાંથી શોધીને લખવાનું છે. તો એકમાં ઢોકળા, બે મકાઈ, ત્રણ પૂરી, ચાર ભાખરી, પાંચ લચ્છી અને સ પરોઠા. તો આમાંથી આપણે ઉત્તર સામે શોધીને ઉત્તરમાં લખવાનો રહેશે. તો એક, તો તળીને શું ખવાય છે? તો આપણે તળીને શું ખવાય? પૂરી. બે, શેકીને શું ખવાય છે? તો ભાખરી. ભાખરીને આપણે હંમેશા શેકીને ખાઈએ છીએ. બાફીને, તો બાફીને આપણે શું કરીએ છીએ? ઢોકળા. ચાર, સાંતરીને, તો પરોઠા છે એને આપણે સાંતરીને એને ખાઈએ છીએ, ઉપયોગમાં રહીએ છીએ. પાંચ, અગ્નિ ઉપર શેકીને, તો મકાઈના ડોડા છે આપણે અગ્નિ ઉપર શેકીને એને ખાઈએ છીએ. તો આ રહ્યા આપણા જોડકા. હવે આપણે કઈ વસ્તુ અનુલક્ષી ઉત્તર લખવા છે? નીચે આપેલી વિગતને અનુલક્ષિત ઉત્તર લખો. એક, આપણે શું બાફીને ખાઈએ છીએ? બે, આપણે કાચું શું ખાઈ શકીએ છીએ? ત્રણ, આપણે કાચું અને રાંધીને શું ખાઈએ છીએ? તો આ વસ્તુને આપણે અનુકૂળ કરવાનું છે, લખવાના છે ઉત્તર. તો બાફીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, તો બાફીને શું ખવાય? ભાત, ખીચડી, ખમણ, ઇડલી અને ઢોકળા, જેને આપણે બાફીને ખાઈએ છીએ. હવે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ, તો એનો ભાગ પાડ્યો છે આપણે કાચી જ ખાઈ શકાય એવી વસ્તુ. તો ગાજર છે, ટામેટાં છે, કાકડી છે, ફળો અને ડુંગળી, જે આપણે કાચી ખાઈ શકીએ છીએ. હવે રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, તો રાંધીને શું ખવાય? ભાત, દાળ, ખીચડી, ભાખરી ને રોટલી, જે આપણે રાંધીને ખાઈ શકીએ છીએ. હવે કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, તો કોબી જ, જે કાચી પણ ખાઈ શકાય છે અને શું કહેવાય છે? રાંધીને પણ ખાઈ શકાય છે. ગાજર, ડુંગળી, ટામેટાં અને મૂળા, જે આપણે રાંધીને પણ ખાઈ શકીએ છીએ અને કાચા પણ ખાઈ શકીએ છીએ. તો કઈ વસ્તુ કેવી ખાવાની છે એ વિશે આપણે જાણ્યું. હવે આપણે થોડા સવાલ જવાબ લઈશું. તો નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. તો પ્રશ્ન એક, કુકરમાં શું શું બને છે? તો બાળકો, કુકરમાં શું બને? તો કુકરમાં ખીચડી, દાળ ભાત, શાક, કઠોળ, ગાજરનો હલવો વગેરે કુકરમાં બને છે. બીજો પ્રશ્ન, રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલાઓ વપરાય છે? તો આપણે રસોડામાં તો જોયું છે ને કયા કયા મસાલા વપરાય છે. તો રસોડામાં રસોઈ બનાવવા માટે મીઠું, મરચું, હળદર, મેથી, રાઈ, હિંગ અને ધાણાજીરું જેવા મસાલાઓ વપરાય છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓને રાંધીને ભોજન બનાવવામાં આવે છે? તો જવાબ છે, મારા ઘરમાં અનાજ, કઠોળ, શાકભાજી જેવી વિવિધ વસ્તુઓને રાંધીને ભોજન બનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન, વાસણો સાણા બનેલા હોય છે? તો વાસણો સ્ટીલ, તાંબુ, એલ્યુમિનિયમ, કાંસુ, લોખંડ, કાચ, માટી વગેરેના બનેલા હોય છે. હવે પાંચમો પ્રશ્ન, ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ લખો. આપણે ખોરાક બનાવીએ છીએ તેની વિવિધ રીતો કઈ કઈ છે? તો એક, શું આપણે શેકીને કરીએ છીએ? બે, તળીને. ત્રણ, બાફીને. ચાર, પાણીમાં ઉકાળીને. પાંચ, છાતરીને. અને છ, અગ્નિ ઉપર પણ આપણે શેકીને પણ ખાઈ શકીએ છીએ. આ એની રીતો છે. છ, તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું બળતણનો ઉપયોગ થાય છે? આપણે રસોઈ બનાવવા માટે આપણા ઘરમાં કઈ બળતણનો ઉપયોગ થાય છે? તો રસોઈ બનાવવા માટે અમારા ઘરમાં ગેસ સિલિન્ડર, કેરોસીન, ઇલેક્ટ્રિક સગડી વગેરે બળતણનો ઉપયોગ અમે કરીએ છીએ. બાળકો, આજે ખાલી જગ્યા છે, ખરા ખોટા જોડકા અને એનો ભાગ પાડે આપણે કે કઈ વસ્તુ કાચી ખાઈ શકાય, બાફીને ખાઈ શકાય અને શેકી, રાંધી અને કાચી પણ ખાઈ શકાય એ પણ આપણે જાણ્યું. થોડા સવાલ જવાબ પણ આપણે જાણ્યા. તો આ બધા સવાલ જવાબ, ખાલી જગ્યા, જોડકા,
ખરા ખોટા આ તમારી નોટબુકમાં સુંદર અને સારા અક્ષરે લખવાના રહેશે અને તેનું વાંચન પણ કરવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.